શાપરમાં ફિલ્ડ માર્શલ હાઈસ્કૂલ ખાતે સિનર્જી અને શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ રોગના નિષ્ણાંતો દ્વારા દર્દીઓનું ચેકઅપ કરી જરૂરી સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પમાં ડીકે સખિયા, લાખાભાઈ સાગઠિયા, રમેશભાઈ, અશ્વિનભાઈ મોલિયા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ સાપર મુકામે સાપર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન વતી સર્વ રોગ નિદાન કેમ્પ રાખવામાં આવેલો છે. આ કેમ્પ દર વર્ષે રાખવામાં આવે છે, જેથી કરીને નાનામાં નાના માણસોને મફત સારવાર અને મફત દવા પણ આપવામાં આવે છે. અને આ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન વર્ષોથી હું જોઉં તો સેવાકીય પ્રવૃત્તિઓ અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે. એમાં જે આ સેવાકીય પ્રવૃત્તિ છે, દર્દીઓને સારવાર આપી, નાનામાં નાના છેવાડાના માનવી સુધીને સેવાઓ આપી અને વધુમાં વધુ કામગીરી કરતો હોય તો ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સાપર છે. એના પ્રમુખ કિશોરભાઈ ટીલાણાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, તેમજ એસોસિએશનના દરેક સભ્યોને પણ હું ખૂબ અભિનંદન પાઠવું છું. આજે સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે, તેમાં દરેક ડૉક્ટરો હાજર રહી અને લોકોને વધારેમાં વધારે સુવિધા મળે એ માટે આજના આ સર્વ રોગ નિદાન કેમ્પમાં ઉપસ્થિત રહી અને લોકોને ઘર બેઠા જ એક ડૉક્ટર પાસે ન જવું પડે, અહીંથી ગામડેથી તો અહીંયા ઘર બેઠા જ એક લોકોને સુવિધા મળે અને એ માટે આજે સર્વ નિદાન કેમ્પમાં ઉપસ્થિત રહી અને લગભગ દરેક ડૉક્ટરો હાજર રહ્યા છે. એમાં વધારે શ્રીનાથ હોસ્પિટલ છે, તેમનો સ્ટાફ હાજર છે, એટલે દરેક દર્દીને કોઈ પણ તકલીફ ન પડે અને આયન અહીંયા એની સારવાર થઈ અને એને આયન અહીંયા દવા આપે છે. એટલે સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના જે કિશોરભાઈ ટીલાળા પ્રમુખ રમેશભાઈનો અને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે દરેક વર્ષે આ એક આયોજન કરે અને લોકોને એક સુવિધા મળે. હું ડૉક્ટર જયેશ ડોબરિયા, સિનર્જી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ રાજકોટ થી આજના આ જે કેમ્પનું આયોજન સાપર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા કરવામાં આવેલું છે, લગભગ ઘણા બધા દર્દીઓ લાભ લઈ રહ્યા છે, ત્યારે અમારી હોસ્પિટલના ડૉક્ટરોને પણ આ કાર્યમાં સેવા કરવાનો મોકો મળ્યો છે, તે માટે અમે સાપર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના આભારી છીએ. ઘણા બધા પ્રકારના દર્દીઓ આવે છે, પણ ખાસ કરીને હું એટલું ભારપૂર્વક કહીશ કે સાપર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનમાંથી ફેફસાના રોગોના દર્દીઓ કે જેમને મને એવું લાગે છે કે એર પોલ્યુશનને લીધે અથવા તો રાજકોટની અંદર આપણે જે ઇન્ડસ્ટ્રીઝ ખાસ કરીને ફાઉન્ડ્રી ઉદ્યોગ વધારે છે, તો આવા દર્દીઓને મારે કહેવાનું કે એ લોકો પર્સનલ પ્રોટેક્શન એટલે કે મોઢા ઉપર જે જ્યારે ધૂળ ધુવાણો ઉડતો હોય કારખાનાની અંદર, ધુવાણો બહુ થતો હોય ભઠ્ઠીની અંદર, ત્યારે એનાથી ફેફસાને બચાવે અને આગળ જતાં ફેફસાના મોટા રોગો ન થાય એનું ધ્યાન રાખે, એ મારો સંદેશ છે. ડૉક્ટર કિંજલ વસોયા, સ્કિન સ્પેશિયાલિસ્ટ, ડર્મેટોલોજિસ્ટ એન્ડ કોસ્મેટોલોજિસ્ટ. આજે સાપર એરિયામાં, ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં એક જનરલ હેલ્થ કેમ્પ યોજાયો છે, એના માટે હું સ્કિનની સારવાર આપું છું. અહીં એરિયામાં વધારે ગરમી, પરસેવા અને ભેજને કારણે ફંગલ ઇન્ફેક્શનનું પ્રમાણ વધારે છે અને ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોવાથી કેમિકલ સાથે કોન્ટેક્ટમાં આવવાથી એલર્જીક પ્રોબ્લેમો વધારે છે, જે મેઇનલી હાથ અને પગ પર જોવા મળતા હોય છે અને ડ્રાય સ્કિનને કારણે તકલીફ વધતી હોય છે, જેની અમે આજે સારવાર આપીએ છીએ. ડૉક્ટર સીએન કરિયા, DOMS આંખના સાહેબ. અને આ જો બધા જનરલી જે કેમ્પ થતા હોય છે એ ફ્રી ઓફ હોય છે, પણ અમે કેટરેકમાં રાહત દરે ઓપરેશન કરવા માગીએ છીએ, બરાબર છે? એટલે એ નેત્રમણી પણ જે છે એ સારી અને સરસ આવવાની છે, એમાં અમે એના આંખના પ્રમાણમાં જે નિદાન થાય એ નિદાન કરી અને એવી નેત્રમણી આપવાના, પણ રાહત દરે. અને એ કમ્પલસરી પણ નથી, આ તો અમે એને ચશ્મા, ડ્રોપ્સ બધું અહીંયા મફત આપીએ છીએ. નિયર વિઝનના જે બેતાળા ચશ્મા છે એ પણ મફત આપવાના છીએ. આવો બધો અમારો કેમ્પ છે અને આ લોકોએ અમને આમંત્રણ આપ્યું હતું, અમે આવ્યા છીએ. હા, ઘણા એટલે એને વિટામિનની ખામી આ તે, પછી અમુક ઇન્જરી થઈ હોય તો કેટેક મોતિયા જ થઈ ગયા હોય, આ બધું થાય છે. નાના બાળકોમાં હમણાં આવ્યા, ઘણા બધા નાના બાળકો આવ્યા, એને મોટાભાગે વિટામિન ડેફિશિયન્સીથી આંખના પડદા નબળા હોય એવું ઘણું દેખાણું. એક હમણાં જસ્ટ હમણાં જે બાબો ગયો, એમને તો બે આંખના પડદા હાવલું જ છે અને ઓપરેશન ઓલરેડી કરી નાખેલું જ કંઈ,
આવું બધું છે. એટલે ઇન્ડસ્ટ્રી પુઅર પેશન્ટના હિસાબે એને વિટામિન ડેફિશિયન્સી દેખાય છે અને કેટરેક એ ઘણા છે. ડૉક્ટર જર્મિલ દોશી, હું જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જન છું સિનર્જી હોસ્પિટલમાં. હોસ્પિટલ ચાલુ થઈ ત્યારથી જ લગભગ 7 મહિના થવા આવ્યા અને બહુ સારું ચાલે છે અત્યારે હોસ્પિટલનું. કેમ્પ બહુ સારું આયોજન છે, કારણ કે જે ગરીબ વર્ગના લોકો છે, જે લોકો હોસ્પિટલ સુધી નથી પહોંચી શકતા, તો આવા આયોજનથી હોસ્પિટલ ગરીબો સુધી પહોંચે છે એ પ્રકારનું આખું આયોજન છે. જે સારવાર જેટલી હોસ્પિટલમાં મળતી હોય એ પૂરો પ્રયત્ન છે અમારો કે બધી સારવાર અમે આ કેમ્પ સુધી પહોંચાડીએ. એમાં મજૂરોને ઘણીવાર જે કામ કરતા વાગી ગયેલા મજૂરો હોય, જે લોકોનો હાથ પગ કામ ના કરતા હોય એવા મજૂરો આવે છે. મજૂરોમાં વ્યસન બહુ હોય છે તમાકુનું, બીડીનું, તો એને કારણે પેટમાં રોગો હોય છે, છાતીમાં રોગો હોય છે વ્યસનને કારણે, એ ઘણા સામે આવે છે. પ્લસ આ આખો એરિયા છે એમાં ઘણા સર્પદંત જે કહેવાય એ બી કેસ વધારે આવે છે, સાપ કરડી ગયા હોય એવા. અને ખાસ કરીને આવા લોકોને પોષણ બરાબર નથી મળતું હોતું, એટલે કુપોષણને કારણે એમની રોગ સામે લડવાની શક્તિ એકદમ ઘટી ગઈ હોય છે. એટલે રોગોનું જે માત્રા હોય એ આવા દર્દીમાં વધારે હોય છે. તકેદારી એ જ કે શુદ્ધ સાત્વિક ભોજન લે બને એટલું વધારે અને વ્યસનથી દૂર રહે, એ જ મેઇન વસ્તુ છે. મારું નામ ડૉક્ટર કલ્પેશ સનારિયા, હું ન્યુરો ફિઝિશિયન છું, MD અને DNB ન્યુરોલોજી. ખૂબ જ સારી રીતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ઘણા બધા દર્દીઓ આમાં ભાગ લઈ રહ્યા છે, ધાર્યા કરતાં ઘણો સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ન્યુરોલોજીમાં જોઈએ તો ખાસ કરીને મણકાને લગતી તકલીફો, ગાદી ખસી જવાને લીધે નસ દબાવી અને એને લીધે હાથ પગમાં દુખાવો થવો, એ સિવાય માથાનો દુખાવો અને પેરાલિસિસ, આ ન્યુરોનને લગતી સામાન્ય બીમારીઓ છે જે દર્દીઓ લઈને આવે છે. ખરેખર ન્યુરોલોજી બીમારીમાં તકેદારી રાખવા જઈએ તો મણકાની અને ગાદીની બીમારીઓ છે એમાં તકેદારી રાખવાથી ફાયદો મળી શકે. ખાસ કરીને મણકાનું ફ્રેક્ચર ના થાય એના માટે વજનવાળું કામ ના કરવું, જેને મણકાની તકલીફ હોય, ગાદીની તકલીફ હોય એને વજન ના ઉપાડવો, પગથિયા ચડઉતર કરવામાં ધ્યાન રાખવું, આ બધા મજૂર વર્ગને લગતા જે પ્રશ્નો છે એમાં ધ્યાન રાખી શકાય. પેરાલિસિસ છે જે અચાનક થતી બીમારી છે, તેમાં કોઈ તકેદારી રાખવાથી કે એવું કંઈ ખાસ હોતું નથી. ડૉક્ટર કેયુર વલ્લભભાઈ રામાણી, બાળ રોગ નિષ્ણાંત, રાજકોટ સૌરાષ્ટ્ર ચિલ્ડ્રન હોસ્પિટલમાં કામ કરું છું. આજે શ્રીનાજી હોસ્પિટલ અને સાબરોડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા જે કેમ્પ યોજવામાં આવ્યો છે તેના વિશે શું કહેશો? કેમ્પનું આયોજન એ સારી વસ્તુ છે ગરીબ દર્દીઓ માટે, અને સારા નિષ્ણાંતો રાજકોટની જે આપણે સારી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડૉક્ટરો આવી અને સેવા આપે છે તો દર્દીઓને પણ લાભ થાય છે, સાથે અમુક દવાઓ પણ અહીંથી ને ફ્રીમાં મળે તો ગરીબ દર્દીઓને નિદાન, સચોટ નિદાન માટે અને ટ્રીટમેન્ટ બંને રાહત દરે મળી રહે, તો એ આયોજન ઘણું સારું કહેવાય. અમારું બાળકોમાં અત્યારના તો વાતાવરણ પ્રમાણે મોટે ભાગે તો અત્યારે શરદીની એવી કમ્પ્લેન ઘણી વધારે રહેતી હોય છે, પણ મોટે ભાગે ઇન્ડસ્ટ્રીયલ એરિયાને બાળકો જે છે મજૂર વર્ગના એમાં મોટે ભાગે કુપોષિત બાળકોનું પ્રમાણ ઘણું વધારે છે. અત્યાર સુધીના જેટલા બાળકો જોયા એમાં બાળકોનું જેટલું વજન હોવું જોઈએ એનાથી ને ઘણું વજન ઓછું જોવા મળે છે, એટલે કુપોષણના લીધે થઈને વારંવાર બીમાર પડતા હોય છે. એટલે મેઇન તો એનું પોષણ થોડું સુધરે એ લોકોને મહેનત કરવી છે. કે જેમ સમય સૂચનમાં ખાવા પીવાનું મેઇન તો અનાજ, ઘણાની કમ્પ્લેન એવી હોય કે અનાજ સિવાયનું બાકી બધું ખાય છે, બાળકને ભૂખ તો લાગે છે પણ એને ખાવામાં પ્રોપર વસ્તુ સમજાવવી પડે કે જેમાંથી વધારે કેલરી મળે, વધારે શક્તિ મળે એવો ખોરાક વધારે આપવાની જરૂર પડે. જેમ કે એક વાટકો ખીચડી ખાય અને એક વાટકો દૂધ આપે, જગ્યા તો પેટમાં બે સરખી જ રોકવાનું, પણ એક વાટકો ખીચડીની અંદર તમે 2-3 ચમચી ઘી નાખીને ખવડાવો તો કેલરી વધારે મળવાની, શક્તિ વધારે મળવાની છે, તો જે બાળકને વધારે ફાયદો કરાવશે. એટલે પોષણયુક્ત આહાર, વધારે શક્તિ મળે એવો આહાર વધારે બાળક માટે જરૂરી છે. હું ડૉક્ટર જસ્મીન બી મોનપરા, હું ગાયનેકોલોજીસ્ટ છું અને હું વિઝિટિંગ કન્સલ્ટન્ટ ગાયનેકોલોજીસ્ટ સિનર્જી હોસ્પિટલ અને બીજી પણ હોસ્પિટલમાં પણ સેવાઓ આપું છું. ખૂબ જ સરસ રીતે આયોજન થયેલું છે,
આટલા બધા લોકો ફ્રી કેમ્પ રવિવારના સવારે પણ આવી શકે છે એનો અર્થ એમ થાય છે કે મેનેજમેન્ટ એકદમ સરસ હોવું જોઈએ અને પેશન્ટને આટલો બધો ઉત્સાહ છે, હોસ્પિટલની સર્વિસીસ પણ એટલી સારી છે, કેમ્પનું આયોજન એનું પ્રોપોગેન્ડા પણ સારું હોય તો પણ તો જ આટલી રીતે આટલી સંખ્યામાં આટલા લોકો આવી શકે સેવાઓ લેવા. હા, હા, એટલે હું મારા સબ્જેક્ટ કે હું ગાયનેકોલોજીસ્ટ છું તો એને અનુલક્ષીને હું તમને કહું કે જનરલી આ જે લોઅર ક્લાસ પીપલ કે લોઅર ક્લાસનો વર્ક કહેવાય તો ખાસ કરીને પ્રેગ્નન્સી દરમિયાન હિમોગ્લોબિન ઓછું આવા લોકોમાં વધારે જોવા મળે છે, કારણ કે ખાવાની ઉણપ, ખાવાની ખોરાકની ઉણપને કારણે એમાં હિમોગ્લોબિન લેવલ હંમેશા લો રહેતું હોય છે. પ્લસ એ લોકો કોઈ પણ કારણસર રેગ્યુલર બતાવી નથી શકતા, રેગ્યુલર ગોળી લઈ નથી શકતા, એને કારણે હિમોગ્લોબિન લો રહે છે અને એને કારણે બાળકનું પણ અસર આવે છે, જે બાળક ગર્ભમાં રહેલો હોય છે એનો વિકાસમાં પણ થોડો ફેર પડતો હોય છે. એટલે આવા લોકો માટે આવા કેમ્પ બહુ ઉપયોગી રહે છે કે એમને સાચું માર્ગદર્શન મળે કે ક્યારે બતાવવું, પ્રેગ્નન્સી હોય તો કેવી રીતે બતાવવું, કઈ ગોળીઓ લેવી, ક્યાં ફ્રી ગોળી મળી શકે છે જેને કારણે એની ઉપર કંઈ આર્થિકનો બોજ ના પડે. તો આ બધું આવા લોકો આ એરિયામાં ખાસ કરીને અમારા સબ્જેક્ટને અનુલક્ષીને હિમોગ્લોબિન લો રતવા કહી શકીએ એવો રોગ વધારે જોવા મળે છે. પાર્ડન, ઘણા રોગો એવા પણ હોય છે સ્ત્રીઓમાં કે પુરુષ પ્રધાન દેશમાં એ લોકોનો કહેવામાં પણ અચકાય છે અને બતાવવા જવામાં પણ અચકાય છે. એટલે એના માટે જ છે આ કેમ કે ધારો કે ફ્રીમાં છે, બંને લોકો સાથે આવે છે, નાનો એવો પ્રોબ્લેમ છે તો આપણે ડૉક્ટર સાથે જઈને વાત કરી શકીએ કે ભાઈ આવું છે તો આમાં જરૂરી છે સારવારની, તો આપણે એને સાચું માર્ગદર્શન મળી શકે અને નાના નાના રોગો જે આગળ જતા જો એની સારવાર ના થાય ને મોટું રૂપ લઈ શકે તો એને આગળથી જ આપણે અટકાવી શકીએ. મારું નામ ડૉક્ટર જયદીપ, મેં સર્જરીમાં MDS કરેલ છે, ઓરલ એન્ડ મેક્સિલોફેસિયલ સર્જરી. આપણે કિશોરભાઈ દ્વારા અને રમેશભાઈ ટીલાડા દ્વારા બહુ સારું આયોજન કરવામાં આવેલ છે. આના લીધે આપણે શું થાય છે કે જનરલ નિદાન થઈ શકે છે, બધા દાંતથી માંડી અને હાથ પગ ગમે તે નિદાન થઈ શકે છે અને બધાને ફ્રી ઓફ કોસ્ટ છે. અને એક વસ્તુ તે સારી છે કે અહીંયા જે નિદાનમાં આવેલા પેશન્ટને અહીંયા તો નિદાન થઈ શકે છે પણ રિસ્પેક્ટેડ હોસ્પિટલ છે, દવાખાનું છે કે ક્લિનિકમાં જે ડૉક્ટર્સ પાસેથી તમે સારવાર અહીંયા નિદાન કરાવો છો એ તમને એના ટ્રીટમેન્ટ અને સારવારમાં પણ કન્સેશન આપી શકે છે. એકચ્યુઅલી સાપર વેરાવળ એક આપણે જોવા જઈએ તો ઇન્ડસ્ટ્રીયલ એરિયા કહેવાય, લેબર વર્ક વધારે મળે તમને, લેબર પેશન્ટ વધારે હોય તો અહીંયા લેબર પેશન્ટમાં એક તો આપણે જોઈએ ને તો અવેરનેસ નથી કે લોકો એમ માને છે કે બ્રશ કરવું શું કામ જરૂરી છે, એ કે બ્રશ ના કરવું જોઈએ, ઘણા એવું આને કે સવારમાં શું કામ ટાઈમ બગાડવો, ઘણા લોકોની મેન્ટાલિટી છે. પણ આપણે જોઈએ કે અમેરિકન પદ્ધતિથી જોઈએ કે ઇન્ડિયન પદ્ધતિથી હવે જે રીતના આપણે અવેરનેસ આવતી જાય છે લોકોમાં કે દાંત તમારા સારા હશે જો તમે સારું ચાવી શકશો તો સારું જીવી શકશો, કે દાંત સારા હશે તો તમારું પેટ સારું રહેશે, આ એક જનરલ કોન્સેપ્ટ છે. એટલે ધીરે ધીરે અમે અહીંયા અમારો પ્રયાસ એ જ છે કે લોકોને વધારે ને વધારે અવેરનેસ આવે, પાન માવા ગુટકાનું પ્રમાણ અહીંયા વધતું જાય છે. જેમ મેં અગાઉ કીધું, મારી ડિગ્રી સર્જરીની જ છે એટલે મારે મેઇનલી મોઢું ખોલવાની સારવાર છે, મોઢાના કેન્સરની સર્જરી છે, એ બધું મારે આવે છે. એટલે મારો મેઇનલી ફોકસ કે પાન માવા છોડાવવા, હેબિટ ક્વિટ કરાવવી એના ઉપર રહે છે. એટલે મારો મેઇન ગોલ અહીંયા એ જ છે કે લેબરમાં આપણે જે અવેરનેસ નથી પાન માવા ગુટકા ખાવાથી શું નુકસાન થાય કે શું થઈ શકે એના વિશે આપણે માહિતી આપવી અને સ્ટોપ કરાવવું, હેબિટ ક્વિટ કરાવવું. સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને જે આ નિદાન કેમ્પ કર્યો છે એમાં અહીંયા અમારું ખાસ નિદાન કેમ્પ કરવાનું આયોજન એટલા માટે છે કે સાપર ઇન્ડસ્ટ્રી એક એવો વિસ્તાર સૌરાષ્ટ્રનો મોટો છે કે ત્યાં ગરીબ પરપ્રાંતના અન્ય રાજ્યોમાંથી ખૂબ જ ગરીબ દર્દીઓ આવે છે અને છે અત્યારે ઓલરેડી, એટલે એમને એ લોકોને પોતાની અવેરનેસ પણ નથી, એને પોતાને જે કંઈ પ્રોબ્લેમ હોય એનું નિદાન અહીંયા કરી અને એને રિફર કરવા પડે રાજકોટ તો અમે કરશું અને એને એની પોતાની ખબર નથી એટલા માટે એને જાગૃતિ કરવા માટેનો અમારો એક પ્રયાસ છે. રોગ તો બધા પ્રકારના હોય છે, અલગ અલગ બધાની હોય છે રોગ,
પણ ખાસ એ લોકોને આર્થિક પણ મુશ્કેલી હોય છે, એટલે આર્થિક મુશ્કેલીના ભાગરૂપે અમે એમને મદદ કરવાની ભાવનાથી આ એક એસોસિએશને ભગીરથ કામ કર્યું છે. અને આ એસોસિએશન હર હંમેશ દર વર્ષે કરે છે, બ્લડ ડોનેશન કેમ્પ હોય કે સર્વરોગ નિદાન કેમ્પ હોય, એટલે જે કંઈ ગરીબ લોકો માટેનું એક આ પ્લાનિંગ ને અમારું આયોજન છે. સાપર વેરા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારવાળા એસોસિએશન દ્વારા જે આ સર્વરોગ નિદાન કેમ્પ રાખ્યો છે તે ખૂબ લોકોને લાભદાયક છે. અને સાપરવેરા ઇન્ડસ્ટ્રીઝવાળા જે બધા એસોસિએશનવાળા છે એ ખૂબ સારા કાર્ય કરે છે. વૃક્ષારોપણ હોય, બ્લડ ડોનેશન કેમ્પ હોય કે કોઈ પણ આપત્તિમાં બધે હર હંમેશ લોકોની સાથે રહે છે. સ્વચ્છતા પખવાડીને જ્યારે વડાપ્રધાનશ્રીએ જાહેરાત કરી છે ત્યારે હું લોકોને પણ કહું છું કે આપ પણ આપનું આંગણું અને વિસ્તાર સ્વચ્છ રાખો અને વિસ્તારમાં જે સ્વચ્છતા હશે તો આરોગ્ય પણ સારું રહેશે. આરપી અઘેરા, નાયબ ઇજનેર પીજીવીસીએલ, સાપર વેરાવળ. આજરોજ સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે. એમાં નામાંકિત ડૉક્ટરો હાજર છે અને એ ડૉક્ટરો દ્વારા જે દર્દીઓને તપાસ કરવામાં આવશે એ બદલ એસોસિએશનના આપણે ખૂબ ખૂબ આભારી છીએ. કારણ કે અત્યારે જે લોકો લાભ લઈ રહ્યા છે એ સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝમાંથી જે ફેક્ટરીઓમાં કામ કરતા મજૂરને લાભ મળશે અને આ કામ બહુ સરાહનીય છે અને આવું કામ વારંવાર કરતા રહીએ એ બદલ હું તથા પબ્લિક સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ખૂબ જ આભારી છીએ.